आजे सब साचे मणी कण गायत मंत्र बोल सु पछि मंत्र बोल पाले ओम ओम મગનભાઈ તમે મોંજાતા નહીં
મગન ભાઈ તમે મુંજાતા નહીં એટલે મગન ભાઈ કે ભાઈ તમે આવી સેવા કરો છો અમે જેવી કરીએ છીએ એવી તમે કરો છો તમે નિયમ રાખો ને તો કે ના ના આ મારી ફરજમાં આવે છે અને ભાઈ ગાડી ભરી અનાજ મોકલી દીધું હો ભાઈ એના માટે મને અભિનંદન છે જીવન ઉપરથી આપણે આવું લઈ શકીએ છીએ કે માણસ ને મોટો માણસ ની મહામાનવ બનાવી દે છે ગુરુના ચરણ માં જે જાય છે એની ગુરુ કઈ કે નથી કામ દીધે છે એની પાસે તમે જોવો મિત્રો આ એક વિશેષતા છે એવા અશ્વિનભાઈ રાવલ જયારે અમારે આજ્ઞાએ ઉપસ્થિત છે એનું અમે જોરદાર સ્વાગત કરીએ છીએ અમારા જામજોધપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ કાળીવા અહીંયા ઉપસ્થિત છે આજે અશ્વિનભાઈ રાવલને હાલ વટાડી સમગ્ર ગાયક પરિવાર વતી બીજી એક વાત એ કરતો કે આ જામજોધપુર ના નગરપાલિકાના પ્રમુખ તો છે ડીગડીના અમારા સભ્યો પણ છે પણ તમારા પાડોશી છે એની એક તમને બીજી વાત કરતો તમારા વાંકાનેરના પાદરમાં એમના બે થી ત્રણ યુનિટ આવેલા છે સ્પિનિંગ મિલ જેને કહી શકીએ એટલે તમારે બે ને હરખા રામ રામ કરાવ્યા છે ગમે ત્યારે તમે એનો લાભ લઈ શકો છો અમારા નરેન્દ્રભાઈ કઈ વાર કહો કઈ વાર બરાબર હા 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 અને આ સન્માન પત્ર છે બાપા બતાવો તમારા હાથે બતાવો એ બાપા અશ્વિન બાપા આમ બતાવો હા આ સન્માન અને વીર ભાઈ પરિવાર વતી મિત્રો બધાને અમે કરવા જઈ રહ્યા છીએ એટલે મારે વાત નથી કરવી પણ જયારે અશ્વિનભાઈ ઉપસ્થિત છે એટલે એની સાથે અશ્વિન રતન ના એવા બે શબ્દો અશ્વિનભાઈ ના માધ્યમથી મજા આવે એવું કરજો આપણે આનંદ સમય જ છે આપણે ભાઈ મજા જ કરવાની હોય આમાં આપણું કઈ છે ને ખટારા હોય કે મેટાડોર હોય કે ગામ નતું ગામ ને લીધું છે અહીંયા મારું કઈ પરમ પૂજ્ય પિતા શ્રી નું નથી આ તો ગુરુ ની મૂર્તિ નામ કુટુંબ સૌ આપણા વરિષ્ઠ કાર્યકર્તા ભાઈઓ સૌ શક્તિ સ્વરૂપ માતાઓ ભાઈઓ બહેનો ગીંગડીના કાર્યક્રમમાં તો કદાચ મને એમ થયું કે હારા મારા ભાગ્યમાં નહીં હોય હું આ 72 વર્ષમાં કોઈ બીમાર ન પડ્યો પણ એવો બીમાર પડ્યો અને કાંઈક તો આખો ગામમાં હાલે ને એનું ઘરમાં ના હાલે હું કાંઈ ખાધો છું 12મી તારીખે મારે અહીંયા આવવું હતું તૈયાર થઈ ગયો ગાડી વાળાને બોલો તો આપણે જઈ સવારે 10 વાગે પહોંચી જઈ ચિન્મયજીના પ્રણામ કરી લઈએ અને એમ ગીંગડી કાર્યક્રમ નિહાળી તરત પાછો હતો પણ ઘરની અંદર છે ને સીધું મહાભારત શરૂ થઈ ગયું તો મને શીખવી દીધું કે આમાં તમે જુઓ એટલે કાર્યક્રમ તમે બરાબર જોઈ શકશો ખૂબ જ હૃદયથી જેને કહીને એટલો બધો આનંદ થયો સમજ્યા કે એક ગીંગડી કેવું નાનકડું ગામ અને આ ગામમાં કેવડો મોટો યુવા શકે ને સમજ્યા વૃદ્ધોનું હોય તો હિમ છે કે હવે એ તો ઠીક હવે એને બે આવી બે આ યુવાનો 2022 યુવાનો 3 દિવસ સુધી આનંદ કરે સતત કાર્યક્રમ થાય હે અને યુવાનો અહીંયાથી કઈક ભાતું લઈ જાય તો હું ગાયત્રી પરિવાર નો છું આવડો સરસ જે કાર્યક્રમ થયો ગામની એક એક વ્યક્તિએ આની અંદર સહકાર આપ્યો હું બધું જોતો હતો હું ગામમાં પોતાના ઘરે નિદ્ર અત્યારે તો છે ને આખી ટ્રેડિશન બદલાઈ ગઈ છે ઘરે બે પાંચ મહેમાન આવે ને એટલે આપણે સારી હોટલમાં રાખેલી જમવાનું હોટલમાં અને હવે તો રહેવાનું હોટલમાં 5 મહેમાન આવ્યા છે ને ભાઈ ત્યાં રૂમ બુક કરી નાખજે લે
गिंगरी गामना एक एक व्यक्ति छे ने एक धन्यवाद ने पात्र ने वंदन ने पात्र के जने कोई आपने ओळखता नथी कोई हा वतीसी देव भवाया अने एने घर में उतारो आपी अने त्रण दिवस सुधी रहेगा आ कोई नानीशुनी बात नथी आ आपड़ा गुरुदेव जे कीधु छे वसुदेव कुटुंबकम आखो जगत मारो कुटुंब छे अने ई जेना विचार ने पूरे पूरे जो कोई चिंता चकेलो होय तो ये गिंगणी गामना ग्रामजनों ये कहो से आप सोने अयंती साष्टांग प्रणाम करो गुरुदेव ने शुद्ध नाकात से ने गुरुदेव ने पासे आशीर्वाद लेवा माटे किया वो विचार करता था हारो हमारी थोड़ी क्रिटिकल पोजीशन कई बार भाई ने खबर से એને કીધો ને વાંકાનેર માં ઇન્ડસ્ટ્રીઝ છે વાંકાનેર નો ગ્રામ્ય વિસ્તાર છે તમને છે ને પટેલ ને ટક્કર મારે એટલો પૈસાદાર છે પણ એ બધા મોમિન છે મુસ્લિમો છે રામજન ની અંદર જેનું પ્રભુત્વ છે એ જૈનો નું છે કે જે ઉતાણી હતો એને પણ પાંચ છાણા ન આપે એના બદલે જો એ યજ્ઞ કરાવતા થાય એ કેવી રીતે પણ ઘણી ગુરુદેવ ની કૃપા અત્યારે પુષ્પવન સંસ્કાર માં કરાવડાવે છે પણ ગુરુદેવ જેટલો સંકલ્પ લીધી કીધું બેટા ઝઘડ ના મત शक्तिपीठ होगा अच्छा होगा बढ़िया होगा झगड़ना मत मेरा सिद्धांत है अरे आप कोई दिवस मैंने कहियो गयो नहीं जातो करे जीते ने जे तोय ले जे अरे एक एक ले जे तो भगवान दे जे आपने तो कहया मां आपने तो कह जे नहीं हां तो आपने कहया मां कर हरक जो खो होय जावा दे भाई आप सरस रीते आवे जे મને બરાબર યાદ છે ગુરુદેવ પાસે જ્યારે મેં સંકલ્પ લીધો તારીખ 9/11/1981 ગુરુદેવ જામ જોધપુર પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરી અને ત્યાં કોંડલ મુકામે આવ્યા એ વખતે આ ગિંગણી વચ્ચે આવાનો દીપ પ્રગટ્ય કર્યો ખાલી દીવો પ્રગટાયો આ ગુરુદેવના સ્વ હસ્તે પ્રગટાવેલો દીવો તમે મસાલ તો બની ગયા કેવડા મોટા ને ઉજા છે કો આખા ગુજરાત એની નોંધ લેવી પડે હે કે ગિંગણીએ આવો કાર્યક્રમ કર્યો આપણી આપણી કોઈ પાસે નોંધ હોય કે ન હોય કોઈ આપણને કહે કે ન કહે હે પણ ગુરુદેવ પાસે નોંધ છે કે મેં જે દીપક પ્રગટાવ્યો હતો એ આજ મસાલ બની અને સમાજને એક રાહબર બન્યા છે ચિહ્ન બન્યું છે હે કે કેવી રીતે કેવા કાર્યક્રમ થાય તો આજે ગિંગણી ગામને ધન્યવાદ છે ખૂબ ખૂબ આનંદ થયો એને જયારે સંકલ્પ મગનભાઈ કીધું કે કરવું ને ભાઈ કરી નાખો ને આપણે તો નિમિત્ત છે કરનારો તો આ બેઠો છે બાપો અને એના જીવન ચરી તો આપણે નસીબ આવી જાય એટલે થાય સન 1958 માં જયારે એને સહસ્ત્ર કુંડી યજ્ઞ કર્યો અરે કલ્પના ના આવે ધીરે સાજા થિયેલો ના મોટામાં મોટો વિરોધ કરનાર જેને ઈ શાસન કારણ કે આપણે ધર્મ નિરપેક્ષ હે એટલે યજ્ઞમાં ઘી નો હોમય યજ્ઞમાં લાકડા બરો તો પ્રદૂષણ થાય એવે સમયે આપની કોઈ સુવિધા નહોતી કોઈ ગામમાં એક મોટર ન હોય એવે દિવસના તમામે તમામ 18 પ્રાંતમાંથી સ્પેશિયલ ટ્રેનો મથુરા સુધી પહોંચી હતી અને રાજેન્દ્ર પ્રસાદ ડોક્ટરે યાના અતિથિ વિશેષ તરીકે રહ્યા કીધું કે આ શું છે ડોક્ટર રાજેદાસ રામકૃષ્ણ રાધાકૃષ્ણને અભિપ્રાય હતો કે આ ગુરુદેવને તમે દર્શન કર્યા છે અને એનું જે યુગ નિર્માણની યોજના સાંભળી મેં ખરેખર જો પહેલેથી મનો શિષ્ય થયો જ નતું રાજકારણમાં ના આવે સાહેબ આ બધું જોવે કે ગુરુદેવની શું સમર્થ સત્તા જ આપતો આપણે કહે કે મોબાઈલ આમ કરો ત્યાં દેખાવો બધે નામ કરી કામ થાય આ તાજા સાધનોથી એ ગુરુદેવે આખા વિશ્વમાં ઘરે ઘરે ગાયત્રી મંત્રને ગુજતો કરી દીધો એ તો ગેર નથી જો થાય જ નહીં એને અમારા ભૂતેરો જ કીએ મને કાનમાં કીધો તો અને 72 વર્ષ રનિંગ છે અત્યારે હે 63 વર્ષ પહેલા જે દિવસે મને જરૂર દીધી ને અમારા ગુરુએ કાનમાં કીધું કોણ તો ખામ પ્રેમ બોલતો નહીં આ મંત્ર બીજા નો સંભળાવાય બોલો વિચાર કરો એનો મને ઘરે ઘરે પૂછે અમેરિકાના વ્હાઈટ હાઉસમાં ગાયત્રી મંત્ર હનુમાન જયંતીની તરી બોલાય આ ગુરુદેવની દેવ છે સાહેબ આપણે તો એને કોઈ ઓળખી નથી કારણ ઓળખી ઓછી નહીં પણ આપણે એક જ કામ કરવાની જરૂર છે એને ઓળખવાની જરૂર નથી અને શરણે બોલી જવાની જરૂર છે રોજ મંત્ર બોલીજી મંત્ર બોલન ગુરુ વાક્યમ ગુરુ જે બોલે એ મંત્રી છે વાક્ય બોલે મંત્ર બની જાય બની જાય પણ આપણે અમલમાં મૂકવું એને કીધું કઈ ન કીધું આજે
પછી તું અનુભવ કર તને મોટામાં મોટા ભયમાંથી ઉગારી લેનારો હું કહેતો છું આવું આશ્વાસન આપનાર જે ગુરુદેવ એને કામ કરવું છે એને ચોક્કસ અનુભવ કરજો એનો શાસ્ત્ર કરો બદલો મળશે એમાં કોઈ શંકાની સ્થાન નથી તો આજે આપ સૌ આવું કાર્યની અંદર જે જોડાના છો અને જેને આપનું જોડા મગનભાઈ એક વ્યક્તિ તો જોઈને ગુરુદેવ કોઈ એક વ્યક્તિને નિમિત્ત બનાવે ને આમાં મગનભાઈ હોય કે બીજા કોઈ પણ ભાગ હોય ગુરુદેવે કોઈ એક વ્યક્તિને નિમિત્ત બનાવી છે તો અને મને તો બહુ આનંદ થયો અને મગનભાઈ અને એની ટીમને તો છે ને એનું કારણ હું હંમેશા ધન્યવાદ એટલા માટે આપતો કે આ ભાઈ કાકાના અમારા ગરબા કાર્યક્રમમાં આવે અને કાર્યક્રમમાં આવે એની આ વાંધો ને કામે ઉપાય નહીં તો આપણે છે ને આપણી બુદ્ધિ હું માનતા નથી એટલે બધું છે મગનભાઈએ બધાને પોતાનું કહ્યું છે કામ કરી નહી બેઠા બેઠા ટેસરા જાપાની બિલ લાડુ ખાઈ મજા કરી અમે કામ કરવું અમારું કામ એમ કઈ ગયા ૨૧ એકર જમીન એને સાફ પણ કરે અને તમે જ્યાં બેહી એને માન માન સાફ કરવું હોય તો કરી એટલે ખુરશી નાય ત્યારે કરીને બેહી જઈ સાફ ન કર્યું એ 20 બહેનો આવી હતી આખું મોટી ચકાચક બનાવી દીધી ગોવર્ધન પર્વત ઉપર ભગવાન કૃષ્ણ ગોવાળીઓએ લાકડી રાખી હતી ને એમ એમ આપણે બધા લાકડી રાખી ગુરુદેવ અંતરિક્ષમાં ઉપાડ્યો અને મગનભાઈ ને નિમિત્ત બનાવ્યા છે હું હૃદયથી કહું છું તો મને ખૂબ એના પ્રત્યે અપાર સન્માન છે કાયમ રાખશે કાંઈ માણા એવો છે આપણને નિમિત્ત બનાવે છે આપણને શ્રેય આપે છે આપણને સન્માન આપે છે દિલભાઈ સાથે વાત કરતો ઘણા બધાને કોરોનામાં તકલીફો પડી હોય તો આપણું મોબાઈલ ગાયત્રી શક્તિપીઠ છે ને એ એવી જગ્યા ઉપર એટલે એવા મોકા ઉપર એ જેટલા જેટલા આવ્યા એને તો અહીંયા એને આવવું જ પડે એ આ ગુરુદેવની કૃપા કે આવવાનું બધાને થાય એટલે મારે વાતાવરણ રાજ પરિવારના નામે લગભગ સૌરાષ્ટ્રના રજવાડા હોય એટલા સંબંધો છે અને એ આવતા હોય કોરોના વિદાય છે એ વખતે જસદણમાં પંચકુંડી ગાયત્રી યજ્ઞ થયો કોરોના વિદાય અને દિવંગતોની આત્માના કલ્યાણ માટે અને એ વખતે એ મુખ્ય યજ્ઞકુંડ ઉપર આવતી આપવા સત્યજીત કુમાર ખાચર એઓએ આવતી આપવાના હતા અને એને આવતી ફોટા મોકલા મોબાઈલમાં તો એ વખતે એ ફોટા જોયા નીચેના લખે કે સત્યજીત કુમાર સાથે એના પિતા શ્રી શિવરાજ કુમાર ખાચરાને સંબંધો એટલે એને મોકલે કસીમભાઈ તમારો ગાયત્રી યજ્ઞ કર્યો છે દિવંગત ના આત્માના કલ્યાણ માટે અને કોરોના દૂર થાય એટલા માટે એ ખેતી કરાવનાર ભરતસિંહ હતા પણ એ સત્યજીત જે આહુતિ આપતા હતા ને એના કુંડ ઉપર ઉપાચાર્ય તરીકે ચંપાબેન કરીને કોળી નાખે
ચંપા બેન સાથે કોડી અને એનો આખો ઘર બેઠી પડ્યો જસ્તન મોગાને પૂછી લઉં આખો ઘર બેઠે પરિવાર માં છે બિલકુલ વ્યસન વિના મને પછી કે મે હું ઉભો થઈ અને એ ચંપાને હું પગે દઈ ગઈ તમારા ગુરુદેવ મેં વાતો અમારા ગુરુદેવ છે હે એ જેમ તેમ છે એની હારે એક વાર હુક જોડાઈ જાય ને તો આ તો તમે તો ખાલી જસદણ ના રાજા છો દુનિયાના રાજા એને પગે લાગે લાગે છે ને પીડી સાહેબ એની નીકળ હવે તમે આપણે વિચાર કરો ને આપણી બધી લાયકાત છે ફલ ફલ આપણને પ્રણામ કરે દેવની તાકાત છે અત્યારે પછી અમે ગુરુ હોય ને ઘણા બધા તો પછી ગાયત્રી મંત્ર મહાન થતો અમે ગુરુ કરવાની જરૂરિયાત છે બધું હોય તો ખરી જ ને શ્રી રામકૃષ્ણ પરમેશ્વરે કોઈ એક સવાલ કર્યો હતો કે જીવનમાં ગુરુની શું જરૂર છે ગુરુદેવ દક્ષિણેશ્વરમાં બેઠેલા આગળ દરિયાની ખાડી તારી વાત સાચી છે આપણે સામે કિનારે જવું છે તને ધરતા આવડે ને હા તું મન કરવા સામે કેટલા ટાઈમે પહોંચે લંગર લાગતો તો કે અર્ધી કલાકમાં પહોંચી જાવ બેટા ગુરુ ની મહત્તા તું મને પૂછતો તો માન ના ગુરુ ની મહત્તા ગુરુવારે એક વાર ભૂખ લાગી જાય ને જોવાની વાત છે દિલભાઈ સાથે આપણે વર્ષોમાં પહેલી વાર ભાઈ આપણે ગાયત્રી પરિવાર ના છે પીળી સાડી પહેરીને તો બેન જો કોઈ કામ કરતા હોય ને તો સમાજને એટલો વિશ્વાસ હોવો જોઈએ કે એ દુકાને હું જઈશ તો છેતરાઈશ નહીં કારણ કે ખોટો ભાવ નહીં ગયો ધીરો છોકો પહેરેલો ભાઈ હોય અને પદાધિકારી હોય ને તો સામે વાળાને વિશ્વાસ હોય કે અમારું ખોટું નહીં આવે લાંચ નહીં ગયું એટલે આપણે આપણું વ્યક્તિનું નિર્માણ કરવાનું છે અને એટલા માટે ગુરુદેવે આપણને પાઠ ભણાવ્યા છે આટલી મોટી લાઇટું ચાલે છે ને એમાં એક ફ્યુઝ ઢીલો હોય ને તો આ બધું બંધ થઈ જાય એસી વેસી વાળા નહીં બાબુજી જય રામજી કી કે પ્રસાદ મળે કે આપણે દીધી લો મગજ ની કચ્છ લાડુ દીધું પૃથ્વી દઈ દો અને પછી બાબા જય રામજી કી મેં કીધું પેલા ફરચી લાવ બાદ માં જય રામજી કી અહીંયા ગયા થોડું મને કે તને આગળ બિયારો 2-8 હજાર રૂપિયા તો વયા ગયા ટોલ ટેક્સ ધારે મેં કીધું કાકા તને 15 લાખ ની ગાડી પોવાઈ છે અને 200 રૂપિયા ટેક્સ લખવા તો ગાડી મૂકી દે ને મને ટ્રેન માં જવા હે ગાયત્રી પરિવાર વાળો હોય કે એની અંદર ક્યાંય આપણો લુકો જ હોય જ નહીં ખોટું કરે એ પરિવાર વાળો નહીં અને પરિવાર વાળો એને ખોટું હોય નહીં આપણે ગુરુદેવના સૌ જેને કહીને કે અનુયાયીઓ છીએ ગુરુદેવની શક્તિ એ એટલા માટે આપણે મેં આટલું બધું તપ કર્યું છે ને હું આ તપ મેં મારા માટે નથી કર્યું મેં મારા પરિજનો માટે વિશ્વ માટે કર્યું મારા તપનો ભાગ હું તમને આપું છું આવો ભાગ મેળવવો હોય તો એના માટે પાત્રતા તો કરવી પડશે ને હે તો આજે એવું આપણે સૌમાં પાત્રતા થાય અને ગુરુદેવ ભારતને જગતગુરુના સ્થાન ઉપર લઈ જવાનું જે એનું સ્વપ્ન છે જે સ્વપ્ન નહીં પણ ખરેખર તો આપણે જોઈને તો એ આગમ વાણી છે તો ભારત વર્ષ આખા વિશ્વનો ગુરુ બનશે હે અને એ એવો અવતાર આવશે આ પૃથ્વી ઉપર જે નિષ્કલંક અવતાર હશે કેવો અવતાર હશે નિષ્કલંક જેની અંદર કોઈ કોઈ જાતનું કલંક નહીં હોય એટલે નિષ્કલંક આરોડી ગુરુદેવ ઉપર યજ્ઞ પોઈન્ટ વાળી આવ્યો બે ભેરો નો પોઈન્ટ હોય ગુરુદેવ ઉપર યક્ષો કેટલી દળદાર પુસ્તકોમાં કરી છે એક લીટીમાં કોઈએ એનો બે પોઈન્ટ લખ્યો નથી એક લીટીમાં કે એનો અવગુણ લખવાનો હોય આ નિષ્કલંક અવતાર છે હે આ નિષ્કલંક અવતારે
દેવાય પંડિત વર્ષો પહેલા કે જો ઉત્તર દિશાથી આવશે અને ભેગા છે ભીમ ને અર્જુન ભીમ અર્જુન કોણ આસુર પરિવારના ભાઈઓ બહેનો બધાના મસ્તકો કાપી નાખે કે મસ્તક કાપો તેમ પૂર્ણિમા પણ રહી જાય વિચાર ક્રાંતિ એટલે આપણી મસ્તકની દિશાઓ બદલવા માટે જે ગુરુદેવ આપણને વિચાર ક્રાંતિ આપી છે તો આજે ઈંગણી ગામ જે કાર્યક્રમ થયો હવે તો યુવાને વાત સાચી છે હાઈ ઇન્ટર મારે કદાચ સમાજને ઉપયોગી બની જાય અને સમાજને એવા સપૂતો કે જેને લોકો અંગ્રેજી કહીએ કે અમારા ગાયત્રી પરિવારના સદસ્યો છે જ્યાં ક્યાંય ખૂટું ન હોય એ ગામ શ્રેષ્ઠ ગામ બને એ ગામ આપણું ઉજ્જવળ કામ કરે ઉજ્જવળ ભવિષ્ય સાથે નહીં આપતા આગળ વધીએ એ ભાવના સાથે ઘણું બધું કહેવાય ગયું છે ભાઈ કે હવે આપણે પૂરું કરી દઈએ છીએ અને આટલું બધું બોલાય તો આટલું એક લાખ લઈ આવે છે પિનાકીન ભાઈ એટલે પછી મારે ચોરાણી કરવા આટલું બધું બોલાય નહીં આપણે શાંતિથી સાંભળી લઈએ હૃદયની ઈચ્છા એટલે હું ભાઈ અમારા કનુ બાપુ હા ભાઈ કિરીટ ભાઈ પિનાકીન ભાઈ જે આવ્યા છે આપણે છતાં આગળ આવે અને મારા બાપા એટલે મગન બાપાને મગન બાપા જો આપણે કોઈ પણ સારું કામ કરે તો બધા ઘરો ને આપણે ઘરમાં જે વડીલ હોય મોડી હોય ને સારા કામ કરે પાકડી પાકડી શું કામ એવું નામ થયું એમના બીજું સ્તર ટોપી કેમ ન આવ્યું એવું નામ પાકડી કોઈ પણ સત્કાર્ય કરવાનું હોય કોઈ પણ ગુરુ કાર્ય કરવાનું હોય કોઈ પણ ધર્મ કાર્ય કરવાનું કોઈ પણ સામાજિક કાર્ય કરવું એમાં પાઘડી નો પણ વિચાર કર્યા વિના જે છંકરાજી ની એ પાઘડી ના પાત્ર છે બોલો મગન બાપા પાત્ર છે કે નહીં બોલો સન્માન કર્યું કામના જાપેતી ભાઈ
Sampai
ખરેખર ગીંગણીની અંદર ગાયત્રી ગીંગણી ધામ આના વિશે આપણે જે દિવસે આભારવિધિ કે રીતે દિવસે વિવરણ કર્યું હતું કે સોના કરતાં વધુ કિંમતી ધાતુથી કંડારીને ચીમી જગ્યા છે અને આ ગાયત્રી ગીંગણી ધામનો જે પ્રભાવ છે એ આજે જામનગરના બેનો આપણા ચેતનાબેન છે ગરબદા બેનોએ એ શાંતિકુંજ સુધી જોયો જે શાંતિકુંજની અંદર જે પ્રભાવ આપણને જોવા મળ્યો છે જે માન સન્માન છે જે ગીંગણીની અંદર કાર્યક્ષમતા જે થઈ છે એના અનુસંધાને ત્યાંનો માહોલ આખો ચેન્જ થઈ ગયો છે અને ગીંગણીનું નામ ત્યાં શાંતિકુંજના સ્ટેજ ઉપરથી લેવામાં આવ્યું છે તો આ પવિત્ર શાંતિ કેવી રીતે કારણ કે આપણે એવું વિચારીએ કે જે જીન્સીએ ડેવલપ થતા હોય છે તો માના ઉદરથી જન્મતું બાળક એક મહાન બનતું હોય પણ ઈ આપણે જાણી ચાલો આની ધરતી એવી છે હવે ધરતી એવી હોય તો ઈ આપણે વિચારમાં પડી જાય કે બાપ કે પુરુષ આ ગામનો રહેવાનો છે પણ માનું પાત્ર તો આજથી દેશ વિદેશને પણ એવી રીતે તમે જુઓ તો એક જ ગામના ખૂણે ખૂણેથી હો 200-500 કિલોમીટરની કોઈ પણ દીકરી અહીંયા પરણીને આવતી હોય પણ આ ધરતીની ધૂળ અને આ ધરતીનું પાણી એવું છે કે બહારથી ગમે તે પાત્ર આવે તો પણ એ પાત્ર આવો જ આપણે જોયું કે 6 વર્ષનું બાળક એક હતું વાછાડી ભાઈનો છોકરો હતો એ બાળક ત્યાંથી ટ્રેનિંગ લેતો હોય છે તો આ ગામના પાણીની આ ગામની માટીની હવે માટી કેવી રીતની કઈ માટી પવિત્ર ગણાય તો એક ભૂપરજ સંતરજ અને ગૌરજ હવે એક નાનો દાખલો જ આપી દઉં કે એક જંગલની અંદર એક બકરી બેઠી હતી ત્યાં પગલા સિંહના પડ્યા હતા હવે સિંહના પગલા પડ્યા હતા એટલે બકરી બેઠી હતી સિંહે જોયું કે બકરી બેઠી છે સિંહે ટાંકમાં એની બકરી હેલી નહીં નથી કહેવો બકરી હેલી નહીં એને બી આવું નથી કહેવો સિંહને ચક્કર આવવો મને કે આ બકરી જે શું છે ખબર જ પડતી કઈ બકરી કે કઈ બકરી તું મને ઓળખેસ ત્યારે સિંહને બકરી જવાબ દે છે કે હા ઓળખું સિંહ વિચારમાં પડી ગયો કે મારી ડણક હાંભરી અને હારા હારાના ફેફસા મને ધ્રુજવા એ જગ્યા બકરું હારું મારી હામે બોલે મને જવાબ દે કે તું ઓળખે તો હા હું ઓળખું છું તમે આ જંગલના રાજા છો ને તો કે હા તો કે તને ડર નથી લાગતો તો કે ડર ક્યાંથી લાગે તમે જો જ ખરા પેલા પગલા કેવા છે તો કે આ પગલા મારા જ છે હું અમને 10 મિનિટ પહેલા ચક્કર મારવા નીકળ્યો હતો ત્યારે હું અહીંથી હાલી નીકળ્યો હતો તો કે તમે વિચાર તો કરો કે તમારી પ્રજા તમારા પગલા ઉપર બેઠી હોય એમાં ડર છે નો પ્રમાણિત કરવાનું છે આગળ ભવિષ્યમાં આવા કાર્યક્રમો દિવસે ને દિવસે આયા નહીં ઘણી બધી જગ્યાએ આવવાના છે આપણે જે મનુભાઈ આમંત્રણ આપ્યું છે કે ગીંગણીનો ડંકો શાંતિકુંજમાં રસોડાનો મોટો ભાગ 26મી તારીખે ગીંગણીને જ આપવાના છે 2026માં એ ગીંગણીના ભાર ઉપર જ આવવાનો છે તો આવા દરેક કામોની અંદર ખંભે ખંભો મિલાવી બહેનોનો સહયોગ માતાઓનો સહયોગ જે છે અનમોલ છે કારણ કે નારી જ નારાયણી છે અને 21મી સદી ઉજ્જવળ ભવિષ્યની મુખ્ય કરતા નારી વિચારધારાઓ આ વિચારધારાને આપણે અપનાવી અને ઉજ્જવળ ભવિષ્ય ગુરુદેવના દરેક સ્વપ્નને સાકાર કરવા માટે ભવિષ્યના જ્યાંથી હાકલ આવે ગમે ત્યાંથી કારણ કે દાન ત્રણ પ્રકારના છે એક કોક શક્તિપાત કરીને પોતાના તપનું દાન કરે આ કીધું ને હમણાં કે અમે ત્રણ માળા કરતા ભગવાન અમારા હારું ત્રણ માળા કરતા એ શક્તિપાત એ દાન કહ્યું કે પોતે તપ કરી અને શક્તિથી દાન કરી દે બીજું સમય દાન અને ત્રીજું અંશદાન હવે અંશદાન કોણ વસ્તુ થઈ ગઈ છે કે પૈસા ઘણા બધા ધનિકો એવા છે કે ઘણા બધા ધાર્મિક કાર્યો કરી દે છે છતાંય આપણે મેં જામનગરમાં કીધું હતું કે 1 રૂપિયો એટલે 14 કરોડની કે 12 કરોડની વસ્તીમાં દરરોજ જો 1 રૂપિયો અંશદાન કરે તો 12 કરોડ રૂપિયાનું અંશદાન એક દિવસનું થાય હવે 12 કરોડ ગાયત્રી પરિવારના સદસ્યો ભારતમાં હોય અને જો 12 કરોડ સદસ્યો નિમ લેખું એક મહિનામાં એક વ્યક્તિને સુધારે તો એક મહિનામાં બીજા 12 કરોડ સુધરે એ 24 ભેગા થાય બીજા મહિને 24 સુધરે 6 મહિનામાં યુગ પરિવર્તન થાય કે ન થાય આ કામ કરવાનું છે તો આપણે એક એક વ્યક્તિ જે જે પરિવારના સદસ્યો છે એક મહિનામાં એક નિયમ લેવાનું કે હું એક વ્યક્તિને સુધારીશ આ
આવું કરી અને આપણે ગુરુદેવના દરેક કાર્યને સફળ બનાવવા માટે બને એટલી સંવેદન આપવાથી જ આ કાર્ય શક્ય છે. પૈસાથી કોઈ માણસ સુધરવાનો નથી. ગમે તે માણસ હોય ખરાબ દેને કે પછી 5 લાખ રૂપિયા આપું 10 લાખ રૂપિયા આપું અને 10 લાખ રૂપિયા તમે એને આપવાની ઓફર કરો ને એટલે એ માણસમાં શંકા જાય કે આ તો બહુ ધનાઢ્ય માણસ છે, આથી તો વધુ રૂપિયા નીકળે એમ છે. તો એના ક્યાંથી કંઈક ષડયંત્રની અંદર એને ફસાવી બ્લેકમેલ કરી અને વધુ રૂપિયા પડાવવાની કોશિશ કરશે પણ સુધરશે નહીં. અને સુધારવા માટે તમારે સમય દાને જ આપવું પડશે, એની પાછળ પડવું પડશે, શેરીએ ગલીએ એના પાછળ આપણે જોઈને એને ખરાબ કર્મ કરતા અટકાવવા પડશે. અને સુભાષચંદ્ર બોઝે એને જ્યારે ભણતા હતા અભ્યાસ સમયે બંગાળની વસ્તીને બંગાળની પ્રજાને અંગ્રેજ લોકોએ જ્યારે નબળી કીધી કે બંગાળી બાબુ આવા છે તેવા છે તો વારંવાર ટકોર કરી ત્યારે એને સામે એ પ્રોફેસરને ઝાપટ મારી દીધી હતી. ત્યાર પછી ક્યારે બોલ્યો નહોતો. એટલે કદાચ કોઈક નબળો માણસ હોય તો ગુરુદેવ એમ કીધું શાંતિ રાખવી, પણ છતાંય એક આપણે ગયા હતા હમણાં મેરુવદર, મેરુવદરની અંદર એક સૂત્ર સરસ લખેલું હતું કે અત્યારે સમાજની અંદર જેટલા દુષ્ટ વિચારધારાઓથી પીડાય છે ને માણસો, નબળા વર્ગથી પીડાય છે એના કરતા સજ્જનોના મૌનથી વધારે પીડાય છે. અને મારી ખરેખર દરેકને પ્રાર્થના છે કે સજ્જનોએ ક્યાંક કંઈક અજુકતું બનતું હોય તો ડર વગર એ કામને હાથમાં લેવું અને એને સત રસ્તા ઉપર જવા માટે પ્રેરણા આપવી, આવી ભાવના દરેકમાં જાગૃત થાય એવી ગુરુદેવની સાથે પ્રાર્થના કરી. આપણે ખરેખર જોઈએ છીએ કે દરેક જગ્યાએ કહેતા હોય કે વંદનીય માતાજી અને પરમ પૂજ્ય ગુરુદેવની સૂક્ષ્મ ઉપસ્થિતિમાં, પણ ગીંગળીની અંદર તો ખરેખર હું એના કરતા આગળ કહું ને કે સાક્ષાત ઉપસ્થિતિમાં, તો એનાથી કઈ વિશેષ શબ્દો નથી. કે આપણે જોઈએ કે અહીંયા જ્યારે 10-10 દિવસ સુધી 5-7-8-10 હજાર માણસો રહેતા અને કોઈનું મોબાઈલનું ચાર્જર નથી ખોવાનું, એનું તો મોબાઈલનું ચાર્જર નથી ખોવાનું, પણ આખા ગામની અંદર દરેક જગ્યાએ ઉતારો પૂરતો ત્યાં કરે એક પણ વસ્તુનો બગાડ નથી કર્યો, તો આ ગુરુદેવની સાક્ષાત ઉપસ્થિતિ કહેવાય. બાકી ઘણી બધી જગ્યાએ ઘણી બધી નુકસાની થતી હોય, સામાન્ય પ્રસંગ કરતા હોય તો ચંપલ કોઈને પ્રાર્થના કરે બહાર નીકળે ને જયારે કથા અમરો બેન જાય તો પ્રાર્થના કરે કે હે ભગવાન અમારી જોડી સલામત રાખજો. અને એવું નો વિચાર ન પતિ પત્ની જોડી, ખુદ ચંપલની જોડી સલામત રાખજો એમ. અને આવી પ્રાર્થના કરવી પડે આપણે એ નથી કરવી કઈ. આપણે હમણાં જામજોધપુરમાં જે નાનો બનાવ બન્યો હતો ને થોડો ચોરી ચાપકીનો, આ ગુરુદેવની આપણી કૃપા હતી તો એને સાક્ષાત ઉપસ્થિતિ કહેવામાં કઈ ગુનો નથી. તો આવા ગુરુદેવ આપણને મળ્યા છે. એક 20મી સદીનું અવતારી યુગ પુરુષ ના આપણે શિષ્યો છે, જન્મ જન્માંતરના શિષ્યો હોય, જન્મ જન્માંતર એની સાથે જો આપણે કામ કર્યું ને તો જ આજે આ લાવો મળે, નહીતર કોઈની તાકાત નથી કે દુષ્કર્મ કરનાર માણસ સત્કર્મ તરફ વળી શકે. કુદરતની પ્રેરણા છે. ગુરુદેવે આપણો અવતાર જન્મ હું ઘણી જગ્યાએ પ્રવચનમાં કહી ચૂક્યો છું કે આપણો જન્મ જે થતો હોય છે ને એ ગુરુદેવની કૃપાથી જ થયો છે. એને તે 3-4 વર્ષ તપ કહ્યું, જેમ આપણને આઝાદી મળી ત્યારે મહર્ષિ અરવિંદ ઘોષ તપમાં બેસીને આઝાદ માટે વીર પુરુષોને જન્મ અપાવ્યો, એમ યુગનું નિર્માણ કરવા માટે ગુરુદેવે જે 4 વર્ષ અંદર તપ કહ્યું હતું એ તપના પ્રભાવથી આપણો જન્મ થયો છે. આપણે એના આભારી છીએ. તો એ ગુરુદેવના દરેક વચનોને પાળવા માટે બધા સક્ષમ બની અને આજથી 2026 સુધીની અંદર જેટલું બને એટલું શક્ય સમયદાન 1-2 કલાક આપી અને આપણે ગુરુદેવના જે અખંડ જ્યોતિ અને માતૃ દેવીની શતાબ્દિ વિશે જે આપણે કાર્યક્રમની રચનાઓ આવે ઉપરથી આપણને જે આપણને આયોજન આપવામાં આવે એ આયોજનને આભારી બની એ કામ આપણે કરી અને સાર્થક કરીશું એવી પ્રાર્થના. જે સમગ્ર ગુજરાતમાં જે વિડીયોના માધ્યમથી આપ જોઈ રહ્યા છો એવી અનેક વર્ષો થયા જેની સેવા છે. શાંતિભાઈ કોલસારા જે સુધી ભરાઈ રહ્યા છે તેઓ પણ ત્યાં આવી જાય. જે પૂર્તિ ભરાઈ રહ્યા છે સાહેબ,
બેઠા છે બે શબ્દ આમ તો એના સ્વરમાં આપણે ગીત તો બધું આગળ ભેટમ નિયમ એટલે વાત કરી કે કલાકાર આંટી ગુરુદેવ બધી કલાને દીધી છે અને કાંતિભાઈ ચૌધરી આ બધે ભાઈઓ અમારા એટલા બધા મિલીના છે ને કે આ આવું કાંઈ પણ નેટવર્ક હોય કે કોઈ પણ જાતનું હોય મગર પપ્પા અહીંયા આવતા છું કિરીટભાઈ આવતા છું હંમેશા સહયોગ અમને દેતા હોય અને વિભૂતિયાણી સાહેબ આપણે ઉપસ્થિત છે બે શબ્દો ભૂમિયાણી સાહેબ ખરેખર સાર્થક છે ગીંગણી ખરેખર ધામ જ છે એની રજનીભાઈ કીધું તો એની જે રજ છે ને પવિત્ર છે એકદમ પવિત્ર રજ છે એટલે અહીંયા જે કાર્યક્રમ સંપન્ન થયો છે ને એ ન ભૂતો ન ભવિષ્ય થયો એ ક્યારે બનશે તે આવો કાર્યક્રમ અહીં સંપન્ન થઈ ગયો છે એટલે વિશેષ કાંઈ ન કહેતા ગીંગડી ગામની નાનેથી મોટી તમામ વ્યક્તિઓને મારા કોટી કોટી વંદન સાથે હું આ મારું વક્તવ્ય કરું છું અને ઉપસ્થિત તમામ મહાનુભાવો અને એમાંના એક આપણા જે આપણું હૃદય કહેવાય એવા કાર્યકર્તા કે જે કિરીટભાઈ અમૃતિયા કે જે પાયાના પથ્થર છે એનું પણ આપણે સન્માન કરવું બહુ જ જરૂરી છે તો કિરીટભાઈ અમૃતિયાનો સન્માન આપણા ભીખાડા અને જયેશભાઈ કારાવડિયાને હું વિનંતી કરું કે કિરીટભાઈ અમૃતિયાનું સન્માન કરું માતાઓ બેઠી છે ખૂબ સારી તો એમને મારે એક જ કહેવાનું કે નવરા ટાઈમે નવરા ટાઈમે બે બે બહેનો ભેગી થાય સમય વાત થાય જાત અનુભવ કરું છું ગાયત્રી મંત્ર બોલતા જરૂર બોલતા જરૂર ગાડી ભગવાન શક્તિ આપી છે આ કોર્સો તો ઘણો બધો એનો પોઝિટિવિટી આવશે કેવી રીતે આવશે તમારે સમજવું ગુરુદેવ છું તો ઘણું બધું જાણું છું પણ ભાઈને કોકનો ટાઈમ થઈ ગયો છે નીચે તે આદેશ આવે છે પણ થઈ ગયું છે બીજી કાંઈ વાત નહીં કરું એક ગુરુદેવનો ચમત્કારની તમને વાત કરી મારી વાત કરી દઉં અમુભાઈ મને બરાબર યાદ છે કે જમીન પુખના પીઠની પ્રાણ પ્રતિષ્ઠા 78-79 જવાહરલાલજી ના વખત પર તમે હરિદ્વારમાં આવડો મોટો યજ્ઞ કરો છો તો આટલું બધું ઘી સામાન્ય બગાડો છો આ દિવસે
Wah, seru, CM saya bilang, Pak, terjadi.